મિત્રો, 1 સપ્ટેમ્બર થી જે ફેરફારો થવાના છે, 10 એવા નિયમો છે અથવા તો બદલાવ છે જે 1 સપ્ટેમ્બર થી અમલમાં આવવાના છે, આની તમારા જીવનશૈલી ઉપર શું અસર થશે, તમારા રોજિંદા જીવન ઉપર શું અસર થશે, શું શું કામ તમારે કરવાના છે, આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળશે। तो थोड़ो टाइम काटी आ वीडियो छे तेने खास तमे अंत सुधी जोजो। मित्रों, नवा नियमों अनुसार जो तमे मोबाइल पर डिजनी प्लस होस्टार नो उपयोग करो छो तो तमारे हवे मोंगू रिचार्ज छे ते करवू पड़शे। यूजरे 100 रुपया वधु छे ते चूकवा पड़शे। डिजनी प्लस होस्टार नो उपयोग छे ते अत्यार सुधी 999 ना रिचार्ज उपर थतो हतो, तेना बदले हवे 499 रुपया छे ते चूकवा पड़शे। आ साथे एमेजोन, गूगल, गूगल ड्राइव जेवी सेवाओना नियमोनी अंदर पण फेरफारो छे ते करवामां आवी रह्या छे। आ फेरफारो छे ते 1 અને 15 સપ્ટેમ્બર 2021 થી લાગુ છે તે થઈ રહ્યા છે। નિયમોમાં ફેરફાર કર્યા બાદ મોબાઈલ યુઝર્સ છે તે ઘણી સેવાઓ માટે હવે વધુ ચૂકવણી છે તે તમારે કરવી પડશે। ગૂગલ પ્લે સ્ટોર ઉપર નવા નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે। છેતરપિંડી કરનાર પર્સનલ લોન એપ છે તેના ઉપર ભારતની અંદર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। 100 જેટલી એપ છે જે ગૂગલ દ્વારા 1 સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે। કેટલાક નવા નિયમોની અંદર તમને રાહત થશે અને બીજી કેટલીક બાબતો એવી છે જેમાં તમે ધ્યાન નહીં આપો તો તમને આર્થિક નુકસાન છે તે પણ થઈ શકે છે। 1 સપ્ટેમ્બરથી દેશભરની અંદર ગેસના સિલિન્ડરની કિંમતની અંદર બદલાવ થશે। આ બદલાવ છે તે વધારો કે ઘટાડાના સ્વરૂપમાં થઈ શકે છે। હજુ 10 દિવસ પહેલાં જ મહિનાની વચ્ચે જ ગેસ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતની અંદર ₹25 વધારો છે તે કરવામાં આવેલ છે। હાલના સમયની અંદર ગેસ સિલિન્ડર છે તે 866 રૂપિયાની આસપાસ મળે છે। દેશની મોટા ભાગની બેંકની અંદર પોઝિટિવ પે સિસ્ટમ છે તે 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે। આ નવો નિયમ છે જે દરેકને ખાસ લાગુ પડશે। જો તમારે બેંક ખાતું હોય તો આ સિસ્ટમ હેઠળ તમે 50,000થી વધુ રકમનો ચેક કોઈ પણ વ્યક્તિને આપો છો તો તેની ડિટેલ છે તે બેંકને ઓનલાઈન નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગ દ્વારા આપવી પડશે। જો તમે નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ વાપરતા નથી તો ફિઝિકલ ફોર્મ ભરીને આપવી પડશે। જો તમે આવું નહીં કરો તો તમારો ચેક છે તે રિટર્ન થશે। આખી પોઝિટિવ પે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે અંગેનો એક ડિટેલમાં વિડીયો બનાવેલ છે। આ વિડીયો પૂરો થાય ત્યારબાદ ડિસ્પ્લે ઉપર એ વિડીયો દેખાશે, ત્યાંથી તમે ટચ કરી જોઈ શકશો અથવા તો ઉપર આઈ બટનની અંદર પણ આ વિડીયોની લિંક છે તે તમને મળી જશે। તે વિડીયો પૂરો જોઈ લઈશો તો પોઝિટિવ પે સિસ્ટમનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તમામ માહિતી મળી જશે। પંજાબ નેશનલ બેંક છે તે આવતા મહિને 1 સપ્ટેમ્બરથી સેવિંગ ખાતા ઉપર જે જમા રકમ છે તેના વ્યાજ દર છે તે ઘટાડવા જઈ રહી છે। હાલમાં પંજાબ નેશનલ બેંકની અંદર જે 3% પ્રતિ વર્ષ વ્યાજ છે તે ઘટીને 2.90% છે તે હવે મળશે। 1 સપ્ટેમ્બરથી મોટરકારના નિયમોની અંદર પણ બદલાવ છે તે થવા જઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર એક નિયમ છે તે અમલમાં મૂકવાની છે। તમામ કારોની અંદર એરબેગ છે તે ફરજિયાત કરવામાં આવી છે। એવી કોઈ પણ કાર જે રજિસ્ટ્રેશન નહીં થાય કે જે કારની અંદર આગળની બંને સીટ ઉપર એરબેગ નહીં હોય તો આવી કોઈ પણ ગાડી છે તે રજિસ્ટ્રેશન નહીં થાય। 2 સપ્ટેમ્બરથી રાજ્યભરની અંદર ધોરણ 6 થી 8ના ફિઝિકલ શૈક્ષણિક કાર્ય છે તે શરૂ થઈ જશે। આમ હવે કોરોનામાંથી ધીમે ધીમે બહાર આવીને શાળાઓ છે તે પાછી ધમધમવા માંડશે। તમારે 1 સપ્ટેમ્બર પહેલાં PF એકાઉન્ટ છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે। પહેલાં 1 જૂનથી લાગુ કરવાનું હતું, તેની અંદર સમય મર્યાદા છે તે વધારીને 31 ઓગસ્ટ છે તે છેલ્લી રાખી છે। તે પહેલાં PF એકાઉન્ટ છે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવું છે તે ફરજિયાત છે। તો મિત્રો, આટલા બદલાવ છે તે 1 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યા છે। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ખાસ લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।